મેલડી ઇમ્બુલી કે સોસડ જુગણી હેડ ને તાણે હંતા ગુની રમત રમીએ જે હારે ઇનું સત વસું હશે જે જીતે ઇનું સત જાગરિયા વધી જાયલ્યા એટલે જોગણી બોલી મેલડી તું હંતા ને હું ખોળવાઉં મેલડી બોલી ચોસઠ જોગણી તમે હંતો ને હું તમને ખોળી લ્યું એ વયને હંતા ગુની રમદાદરી આ ચોસઠ જોગણી નો માફો આવતો હતો મેલડી નો માફો આવ્યો એટલે બે દેવીઓ ભીળી થઈ કે પેલી એકબીજાને હોમી હોમી વાત કરવા માંડી કે મારું સત વધારશે પેલી કે મારું વધારશે એટલે જોગણીને ચોસઠ જોગણીને કીધું કે તારામ સત વધારે હોય તો ચાલ આપણે આ આભા મંડળ તો ધરતી આ બેના વચમાં હંતાગોની રમત રમીએ અને જે જીતે એનું તેજ વધાર અને હારે એનું ઓછું મેલડી કે બરોબર છે એટલે ચોસઠ જોગણીને કીધું કે પહેલી તું હંતઈ જા હું તને ખોળવા આવું એટલે મેલડી કે ના પહેલી તું હંતા આવો બેને વાત કરી એટલે જોગણી કે હારું તણ હું હંતઈ જાઉં અને તું મને ખોળવા આવજે કે હારું એ સોસઠ જોગણી ભૈલા દોટ મારીને આકાશમાં ઉડી લ્યા એટલે મેલડી ના હારો હાર આકાશમાં ઉડી એટલે સોસઠ જોગણી વળીને દરિયાના પાણીમાં ભૈલા પુષ્પો માર્યો એ મેલડી હારો હાર જળમો પડી રે જળમો પડી એટલે મેલડીને સોસઠ જોગણીને પકડી લીધી જોગણી બોલી મેલડી હવે તું હંતે જાને હું તને ખોળવા આવું એ મેલડી અજ્ઞાશ ઉડી રે સૂર્ય ના તેજ ભેગી જઈને સૂર્ય ભેગી ભળી ગઈ યોગણી આકાશમાં આભા મંડળમાં ફરી ફરીને થાચી પણ મેલડી જડી નહી આ તો સૂર્ય ના તેજમાં ભળી જીતી અને ભૈલા જેવી રીતે ખોળવી દાડે ચોસઠ જોગણીને ટોકો કર્યો ભાઈ કે મેલડી હું આભા મંડળમાં ફરીને થાચી મનજડીનો હવે તું એઠી આય ને મેલડી આઈ એટલે જોગણી જેવું બોલી લ્યા કે બાપુ બાપુ મારી સૂર્ય ના તેજ ભેગી ભળી જનારી દેવી એ
ਮਾਰੀ ਹੁਰਜਨਾ ਵਿਹਣ ਰਿਆ ਨਾਰੀ ਮੇਲੜੀ ਜਗੋਈ ਬਿਹੂ ਹਰਾ ਹਰਾ ਬਸਤੀ ਨੇ ਪੜਸਾਲੂ ਮਾਰੀ ਜੋਗ ਮਾਇਆ ਮੇਲੜੀ ਨੇ ਮਾਫੋ ਜੁੜੀ ਨੇ ਇਹ ਚੁਆਲ ਮੋਜ ਹਲਪੇਰਾਈ ਰੇ ਯੁਗ ਮਾਇਆ ਮੇਲੜੀ ਦੀ ਲਿਆ ਜਗਤ ਜਗਤਨੀ ਵਸਤੀ ਮੰਤਾ ਇਸਤਾ ਕਰਵਾਵ ਲਾਗਰੀਆ ਤੰਦਾੜ ਕੜੀ ਮੋ ਮਲਾਵਰਾ ਰਾਜਾ ਨੂੰ ਰਾਤ ਚੱਲ ਤੂੰ ਤੂੰ ਏ ਮਲਾਵਰਾ ਨੂੰ ਚਿਵੋ ਵੜਕੋ ਤੋਰ ਏ ਭਲਾ ਤਾਂ ਬਈ ਭਲਾ ਲੱਗ ਰਿਹਾ ਆ ਮੇਲੜੀ ਤੰਦੜ ਪਸਰੀ ਸੀ ਐਡੀ એટલે કે હવે ચોક હારા ઠકણે બેહું અને આ જગત ઉપર વસ્તીને હારા હારા પડસાલ આખી મલકમાં હું મેલડી ફેદું એવો વિચાર કર્યો એટલે અહીંથી માફો જોડ્યો સીધો જસલપુર લાઈન માફોવાની છોડ્યો જહલપુરની વાઈ માફો છોડીને જહલપુરની વાઈ બેઠી અને જહલપુરની મેલડી એવું નામ પડ્યું એટલે આ જહલપુરની વાય હતી ને વાય બેઠેલી હતી ને વાયમાં આરસપોનના પથ્થર હતા તંદળ કડીમાં મલાવરાનું રાત ચાલતું હતું એટલે રાજો મલાવરો કે એટલે આમ છોકરું સોનું એટલો બધો એનો વટ હતો એટલે રાજા મલાવરાનું કડીમાં રાત ચાલે અને રાજો મલાવરો એક દાડો ઘોડે સવાર થઈ અને કે ગોમડે ગોમડે ફરતો આવું અને વળતે વળું એટલે શિકાર કરતો આવું એમ કરીને ઘોડી પલણ મોડી અને લાગરિયા શિકાર કરવા નીકળ્યો વગાડી પાવળી હે ભાઈ હા ਜਾਗਰੀਆ
એટલે પેલા વાયના પથ્થર ભાળ્યા કડી લઈ જાઉં, બંગલો બનાવું, આ બંગલો આ પથ્થર નો બને તો મને મલાવરા ને શુભ. આવો વિચાર કરીને મલાવરો જહલપોર માં આવ્યો. કરતા હતા એમને પહેલા ભેળા કરીને મલાવરે રાજે જેવો ઓર્ડર કર્યો. ગેલ્યા અવાજ સુટી નોખો, ઓના પથ્થર બહાર કાઢો, આ પથ્થર આપણે કડી લઈ જવા છે. તમારે જે મહેનત છે એનાથી ડબલ મહેનતણું મળશે. એ મારો મલાવરાનો ઓર્ડર છે, વાય ચૂંટી નોખજો રે. પથ્થર બધા બહાર કાઢવાના છે, તે હાલ હાલ બધા માણસો જઈ અને આ વાયુ ખેડી નાખો અને પથ્થર બધા બહાર કાઢો, તમને જે મહેનત મજૂરી થાય ડબલ પૈસા તમને મળી જાય. અને રાજા મલાવરા નું રાજ ચાલતું હતું, નીના હોદ્દામાં વાય ને જહલપુર ગામ હતું, એટલે રાજા ને કોઈ ના પાડી એચ્યું નહીં. કે હારું બાપુ, હવારે અમે ઉખેડી નાખ્યા, એટલે અમને વાય ઉખેડી નાખી, પથ્થર બહાર કાઢી નાખ્યા. અને રાજા મલાવરા ને કડી ખબર આલી કે તમે ઓર્ડર કર્યો તે પ્રમાણે અમે કામ કરી નાખ્યું છે. એટલે રાજા મલાવરા એમનું મહેનતણું ચૂકવી દીધું અને પથ્થર કડી લઈ જવાની અમને તૈયારીઓ કરી. એ ભૈલા ગાડા જોડ્યા, તંદાડે બીજા આ વાહન વ્યવહાર નતા, ગાડા હતા ભાઈ વચમો ગાડા યારાણા, ગાડા ફસી રહ્યા નેકળી એ ચ્યાની. એટલે રાજે મલાવરે વિચાર કર્યો કે આ ગાડી ભૈલા આવશી નહી. આપણા રાજના અખાડે હાથી છે, એ હાથી બોલાવીને હાથીઓ ઉપર પથ્થર કડી લાવો. પથ્થર ભર્યા પણ વચમો કડી વચી ને જહલપોર વચી ટ્યા બોધો.
ટેબે આયા એટલે આથી ફોલી ગયા, ઈ ગણે હાથી એડી નો જાય, તંદાળા નો હાથીઓ ટેબો એવું નામ સલ્યા. બાપો બાપો મારી હાથિયા ટેબાની મેલડી, બાપો બાપો મારી મલાવરાના મોલ ડુલાવનારી મેલડી, બણેલ્યા તો રાજાની હઠતી ભાઈ, એક રાજા હઠ, એક જોગી હઠ, એક અસ્ત્રી હઠ, ને એક બાળક હઠ, આ ચાર હઠ્યો તો જબરી ભાઈ. આ હઠીલા રાજ હઠ મિલી નો મેલડી વિચાર કર્યો ભાઈ, કે હવે આ પથ્થર કડી લઈ જવા દે, એનો બંગલો બનાવવા દે, હું મેલડી હાથમાં માળે બેસું. બીજા હાથી તીડાઈને પથ્થર કડી લાયા, બંગલો બનાયો, પણ રાજે મલાવરે વિચાર કર્યો કે હારું મુરત ને હારું ચોઘડિયું જોયા વના વાસ્તુ પૂરવું નહીં, ઇને હાથમાં માળે જાગરિયા બે ચેવી ચેવી ધીજો મેલી લ્યા. કાબરી મનાળી લાઈને દાઢી, ઇના જમણા પગે હીરની દૂરી બોધીને નેચ લબડાઈ, એક મણમો કોળું વાયું, આ બે નિશાનીઓ હાથમાં માળે મેલી. એ બોમણા ને કંકુતરા લશ્યાર, ભાઈ આ મલાવરે હાથમાળ નો બંગલો બનાવ્યો, પણ કે હવે હારું ચોકડ્યું ને મૃત જોયા, આપણે વાસ્તુ પૂરવું નથી, પણ કે એવી બે અધોનીઓ હાથમાં માળે મેલું, તે આ બધા બ્રાહ્મણ લોકો કહી શકશે કે નહીં કહી શકતા. એટલે એક કાબરી મનાડી લાવી અને હાથમાં માળે ડાલામ દાટી કાઢી, અને એના જમણા પગે દુઈડી બોધીને લબડાઈ નેચી, અને એક બીજી મોણી લાવીને મોય વાયુ કોળું, આ બે નિશાનીઓ હાથમાં માળે મેલી, અને બધા બ્રાહ્મણ કંકુતરી લશી કે રાજા મલાવરે નવો બંગલો બનાવ્યો છે, તે બધા બ્રાહ્મણ આમંત્રણ છે, તે મુરત જોવાનું છે, તે મુરત જોઈ અને લાડવા ખાઈને દક્ષિણા લઈને ઘેર આવવાનું છે. એટલે આ તો બધા પુરાણી મહારાજ હતા, એ હેડ્યા હોળ આખતા હતા અને મજૂરી કરતા, તે બધા ગંભર ઉમાલી નસી અને પોથીઓ લઈ લઈને કડીમાં આવી ગયા લાડવા ખાઈને હમણાં આવી છે ઘેર. એટલે રાજા મલાવરા ને ઓર્ડર કર્યો કે ભાઈ હારું મુહૂર્ત ને હારું ચોઘડ્યું જુઓ, વાસ્તુ પૂરવાનું ચણ આવે છે. એટલે બ્રાહ્મણ મહારાજ તો પૂછી લઈ બેહી ગયા, એમને તો હારું ચોઘડ્યું ને હારો વાર ને હારી તારીખ બતાવી દીધી, બતાવી દીધી. એટલે રાજા મલાવરા ને વિચાર કર્યો કે ઉભારો ભાઈ, જો આ તમે મુહૂર્ત સાચું જોયું હોય અને આ પ્રમાણે મારે મુહૂર્ત આવતું ને આ બંગલામાં જે મારે લાભ થતો હોય, તો હાથમાં માળે મેં બે નિશાનીઓ રાખી છે, એ નિશાનીઓ તમે મહારાજ કહી દો તો મુહૂર્ત સાચું જોયું છે, અને નહીં કહી શકો તો ભાઈલા મુહૂર્ત ખોટું. એટલે મહારાજ તો ગભરાણા,
કોઈ મહારાજ કહીએ ચા નહીં. એટલે રાજા મલાવરાને ઓર્ડર કર્યો કે લે ભાઈ ગયા કે આ ઓહનો વાડો વાળેલો છે આ બધા બમણા પેલા ઓહના વાડા પૂરી દો. આ જેટલા દાણે જવા ખોટા લાડવાન કે દક્ષિણા લેશે અને બે વેળા મરચોનો ધવાડો આવેલો કે આ બધા મુરત મુરત પોથી પોથીઓ ખોટી છે. એટલે જે એટલા મહારાજ આવ્યા હતા ને એ બધા મહારાજાને પેલા ઓહના વાડે વાળી દીધા અને મરચોનો ધવાડો બે વેળા હાલવા માંડ્યા. એ બોમણીએ વિચાર કર્યો ભાઈ કે મોતાયું આ બુદ્ધિ જોતો આપણાથી કહેવાય નહીં પણ કોઘારો ભૂ મળે તો આ દીજ કે નક કેવરા ની દાડો ઉજો જાગરિયા એટલે પેલા પેરા ધારાયા અને પેલા બોમણી કીધું કે ભાઈ અમારું તો મોત આવ્યું અલ્યા મેં તો પૂથી માં જોઈને મુરત કાઢી આલીએ આવી દીધો તો કોઘારો ભૂવો હોય તો કે ને કે અમારાથી કેવરાહની પેલા પેરાદાર જઈને વાત કરી ભાઈ એ રાજા મલાવરે ફરીનો ઓર્ડર કર્યો રે લાઈને ભુવને ઓર્ડર કર્યો કે હાથમાં માળે શું નિશાની છે એ કહી દો ને. બણલ્યા જાગરિયા જોઈતા જાગરિયા પળવના કશું બનતું નહીં ખરું વેળાવના બનતું નહીં જેને જહ મોડ્યો હોય મળ ભાઈ ભુઆ કઈ નો એ ચા ભુવન પેલા બમણો ભેળા ઓના વાળ વાળ્યા ધાવની રહે જીવન બાર કરીને રબારીશ એ જીવણાને લાવો ને જીવણિયા બારની વિહેદ મેલડી ગીધાવની રહેની
રાજે ઓર્ડર કર્યો કે દાડો ઉજે જીવડાને પકડી લાવો. કરવું નહીં ઘેર જાકન તારા ભાઈ જીવન ને કેજે ચોટી કાપી નોશી ને ભૈલા જતો રે ને કે મલાવરા ના તીડા આવે છે. એ હવા હો બોમણ ને હવા હો ભુઆ ઓહના વાળે વાળ્યા છે મરસો ના દવાડાલ છે. ભેળો તને ઓહના વાળે વાળવાનો છે. એટલે મને કીધું કે હાલ હાલ જવું દેવણે જઈને જીવણીયા બાર ને લાવી અને પૂછી જુઓ અને ન કહીએ કે દીને આ ભૂવો ભેગો પૂરી દો. એટલે દાડો જે આખી કડીમાં ખબર પડી છે કે આ બધા ભુવાન બ્રાહ્મણ માં હળે છે અને દેવણાના જીવન બાર ને લાઈન માં પૂરવાના છે. એટલે જીવન બાર ની બૂન હટાયણું કરવા આવ્યા હતા. એટલે આ પેલા વાણીએ કીધું કેવો બોન કે અટાયણું કરવું નહીં, સનમાનો ઘેર જઈ અને તમારા ભાઈના જીવનને કીજે ભુવાપણીની ચોટી છે ને એ ચોટી કાપીને હજી જતા રહો ના કે બમણો ભેગા લાવીને પૂરી દે અને તમારે ઓય હળવું પડશે. એટલે ભાઈને ઘેર જઈને એના ભાઈને વાત કરી પણ પેલો કે મારી વિહેત મેલડી રજા હાલશે જવું છે ને કે નહીં જવું અને વિહેત મેલડી દોઢ હાલશે તો આપણે જામનું રહેવું નથી. તંદાડે જાગરિયા પેલા રાજા મલાવરાના તેડા આયા. એટલે જીવન બારની મઠમાં જઈ અને તારા જેવો જાગરીઓ હતો એને બોલાવી કે હવા હો બોમણ ને ભુવા માવોના વાળે વાળ્યા છે માં ડોડાલે તો મારે જવું છે ને કે માં મેલડી વિહે જવું નથી. માં એ તંદાળે દોઢ્યું છોડ્યું જાગરિયા મારી જોગ માયા વિહેત મેલડી કડી આઈ પેલા બોમણો ને ભુવો ને સોડાયા. કેમલાવરાયા કાબરી મનાડી પેલી દોડી રીએ કાબરી મનાડી છે મણમાં કુળું આવ્યું છે મણ નેચે લાવો એ મણ ફૂટેનો ને કુળું કાઢી નો હું. એવી દીધો કીધી હાથમાં માળે બેઠી લ્યા એ કડીના મલાવરાની મેલડી એવું નામ મરાશું.